ટ્રાફિક અને ચોમાસામાં પાણી ભરવાને લઈને રાજકોટના લક્ષ્મીનગર નાળાની સમસ્યા વર્ષોથી હતી આથી મનપા દ્વારા લક્ષ્મીનગર નાળાને તોડી પાડી અંડરબ્રિજ બનાવવા માટેની કામગીરીનો પ્રારંભ થયો છે લક્ષ્મીનગર નાળા પાસે આવેલા 111 ઝૂંપડાની ડિમોલેશનની કામગીરી શરૂ કરાઈ છે આ માટે પીજીવીસીએલ રેલવે વિભાગ અને રેલવે પોલીસ સહિત શહેરની પોલીસ પણ જોડાઈ છે પોલીસના આડેધડ ઉતારી દેવામાં આવી છે અને કોઈ અનિચ્છ બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે નાના બાળકો નજર સામે જ પોતાના ઘર પડતા જોતા લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા હતા એક મહિલાએ કહ્યું કે છોકરા લઈને ક્યાં જઈએ આ અમારો રોટલો હતો અને તે પણ છીનવી લીધો છે વેસ્ટર્ન રેલવે રાજકોટ સિનિયર સેક્શન એન્જિનિયર જયંત્રસિંહ નટવરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અહીં અંદરપાસ બ્રિજ બનાવવાનો છે તેના કનેક્શનમાં એકસો અગિયાર ઝૂંપડાઓ કામગીરીની અંદર નડતરરૂપ હોવાથી તેને હટાવવામાં આવશે અંદાજે આ ઝૂંપડાની અંદર પાંચસો લોકો રહે છે દોઢ મહિના પહેલાં નોટિસ આપવામાં આવી છે ત્યારબાદ સિવિલિયનની હાજરીમાં પેસ્ટિંગ પણ કરવામાં આવ્યું છે લોકો માટે વૈકલ્પિક જગ્યા રેલવે તરફથી કરવામાં આવી નથી કારણ કે આ રેલવેની જમીન છે આ કામગીરીની અંદર એકસો ચાલીસ લોકોનો સ્થાપ જોડાયેલો છે પરંતુ બીજી તરફ ઝૂપડાની અંદર રહેતી એક મહિલાએ જણાવ્યું હતું કે તેઓને કોઈ નોટિસ આપવામાં આવી નથી નોટિસ આપી હોય તો અમે પહેલાં જ ખાલી કરી દઈએ ડિમોલેશનની કામગીરીને કારણે ઝૂંપડાના લોકો માટે કોઈ વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવી ન હોય તેઓની ઘરવખરી રસ્તા ઉપર આવી ગઈ છે અને રજડી રહી છે નાના બાળકો સાથે લોકો રસ્તા પર આવી ગયા છે લારી ચલાવતા આ પરિવારના લોકો રોજનું લઈને રોજનું પેટિયું રડી રહ્યા છે ત્યારે લાગણી સભર દ્રશ્યો પણ જોવા મળ્યા હતા લોકો પોતાની ઘર વખરી લારી ઉપર લઈ ઝૂંપડાની બહાર કાઢી રહ્યા હોય તેવું નજરે પડ્યું હતું કેમેરામેન મયુ ટેલર સાથે સોનલ તોપી વાલા દિવ્યાંગ